જમીન છે એની અંદર ઘણા બધા બીજ છે, બરોબર. જો એને ઝાકળ અથવા તો એને પાણી અને સૂર્યપ્રકાશ મળે તો અનેક પ્રકારની વનસ્પતિઓ અને અનેક પ્રકારના છોડ ઉગે. પણ એના ઉપર તમે એક પ્લાસ્ટિક મૂકી દો તો એ શક્યતાઓ બધી પ્લાસ્ટિકની નીચે ઉગ્યા વગર જ ગઈ. એવી રીતે જો આપણી પાસે એક્સપ્રેશનનું આપણી પાસે ટૂલ નથી, જે ભાષા છે, જે શબ્દો છે, તો ઉર્મિઓ તો એવી કેટલી આવે, કેવું લાગે છે? સારું લાગે છે. કેવું લાગે? ખરાબ લાગે. ખૂબ સારું ને ખરાબ સિવાય તો બીજું કઈ આપણી પાસે બીજા કોઈ એક્સપ્રેશનના શબ્દો જ નથી. પણ એ ભંડોળ કેળવવા માટે થોડું સાહિત્ય અને કાવ્ય આ બંનેનો થોડોક આ સમય તો ઉત્તમ છે. જો આપણે સંગીત શીખીએ, સંગીત સાંભળીએ અથવા તો ગાઈએ તો આપણે રિધમ અને સુરના સહારે આપણે મનને ફોકસ કરી શકીએ. ઘણી બધી છે ને એને બદલે એક જ બાબત ઉપર આપણી જાતને કેન્દ્રિત કરી શકીએ. એટલે સંગીત સાંભળો, આ આપણી વાત પહેલી. બીજી વાત આપણે એ કરી કે ગાવું, પણ કોને ગાવું? કે ગાતા આવડતું હોય એને ગાવું. તો એમાં આપણો ખ્યાલ આપણો જે છે ને એને બદલી નાખો કે બધાને સાંભળવું ગમે એને જ ગાતા આવડ્યું ના કહેવાય. કોઈ પણ વ્યક્તિ પોતે ગાય, પોતે એકલાને નિજાનંદ માટે ગાય ને એ પૂરતું છે. અને ભરોસો માનજો, તમારા બાળકને તો તમારો અવાજ જ પર્યાપ્ત છે. આ બધાના અંતે એક વસ્તુ હું સમજ્યો છું, બહુ ડીપલી હું સમજ્યો છું કે આ બધું કદાચ તમે કરાવવાનો એકમાત્ર જો આશય હોય તો એ છે ખુશ રહેવું. આ સમય દરમિયાન તમે જેટલા ખુશ મિજાજ રહેશો, આ સમય દરમિયાન જેટલા તમે વાયબ્રન્ટ, ડાયનેમિક, હેપી, પ્લીઝન્ટ જેને કહેવાય એવા માઇન્ડસેટમાં રહેશો ને તો ગર્ભ સંસ્કારનું 90% પર્પઝ સોલ્વ થઈ ગયો.